अब क्वेश्चन नंबर 15, मिलर नो प्रयोग। यूरी अने एना विद्यार्थी मिलरे आणवीय उद्विकास एटले के ओपेरिन अने आल्डेनना उद्विकास विषयना विचारों छे एनु प्रयोगशाला में प्रायोगिक पृथक्करण कर्युं। एटले आज क्वेश्चन ओपेरिन अने आल्डेनना विचारोनुं प्रायोगिक पुरावा अथवा आणवीय उद्विकासना पर प्रायोगिक पुरावा आकृति से समझावो एवं पूछी शके। હવે જોજો કે જે આદિ પૃથ્વીમાં જે પ્રકારનું વાતાવરણ હતું, જે પરિસ્થિતિ હતી, એ જ પરિસ્થિતિ યુરીના માર્ગદર્શન પ્રમાણે મિલરે પ્રયોગશાળામાં જનરેટ કરી। એમાં આ તરફથી અહીંથી ઉકળતું પાણી, પાણીને ઊંચા ટેમ્પરેચરે ગરમ કરે અને વરાળ સ્વરૂપમાં ફેરવે, એ ઉકળતા પાણીની વરાળ એ અહીંયા દાખલ કરી। ક્યાં? તો રિએક્શન ચેમ્બરમાં, પ્રતિક્રિયા માટેના ચંબુમાં। પછી ત્યાં ઇલેક્ટ્રોડ એટલે કે વીજ કરંટ માટેના વીજ ધ્રુવોની વ્યવસ્થા હતી, અને એના વડે આ મિથેન, એમોનિયા, હાઇડ્રોજન જે બાષ્પ સ્વરૂપે છે અને હાઇડ્રોજન વાયુ, એ બધાના મિશ્રણનું અહીંયા મુક્ત તણખા છે એ જનરેટ કરવામાં આવ્યા। અને ટેમ્પરેચર કેટલું? તો 800 સેલ્સિયસ। પછી એ ગરમ પ્રતિક્રિયા આપેલા પ્રવાહીને યા કન્ડેન્સરમાંથી પસાર કરે એટલે કુલિંગ સિસ્ટમમાંથી, એટલે અહીંથી જે છે એ ઠંડુ પાણી દાખલ થતું હોય એના લીધે આ મિશ્રણ ઠંડુ થાય અને અહીંથી ઉપયોગ બાદના પાણીનો નિકાલ થાય। ઠારણના લીધે પાણીના બિંદુઓ જમા થાય અને એ પછી અહીંયા પાર્શ્વનું પ્રવાહી એકઠું હોય અને કાર્બનિક ઘટકો ધરાવતું પ્રવાહી હોય અને એને આ વાલ્વ દ્વારા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ માટે એને અલગ કરવામાં આવે છે। આ આખે આખી આકૃતિનો મેં તમને પરિચય આપ્યો, હવે એને થિયરિકલ આપણે સમજીએ। હવે ઈસવીસન 1953માં મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ ક્યાં નિર્માણ કરેલી? પ્રયોગશાળામાં। અને એની અંદર એને શું કરેલું? એક બંધ ફ્લાસ્કમાં આ મિથેન, હાઇડ્રોજન વાયુ અને એમોનિયા એ વાયુ સ્વરૂપે અને પાણી એ બાષ્પ કે વરાળ સ્વરૂપે 800 સેલ્સિયસ તાપમાને મિશ્ર કરી અને ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવેલી, એટલે કે ત્યાં વીજળીના તણખારા જનરેટ કરેલા। અને તેમણે જોયું કે એમિનો એસિડનું નિર્માણ થયું હતું અને આ પ્રકારનું પરિણામ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયોગોમાં જોવા મળ્યું। અને અન્ય વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોમાં એ ઠારણ કરેલા મિશ્રણમાં અમુક અઠવાડિયા પછી શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય, ચરબીનું નિર્માણ થયું, આવા સરળ કાર્બનિક સંયોજનો બન્યા, તો પછી જટિલ મહાણુ બને, એમાંથી કોએસરવેટર બને, આદિકોષ બને અને આદિકોષ કેન્દ્રીય કોષ બને, અને આ રીતે રાસાયણિક ઉદ્વિકાસના પરિણામે જૈવિક ઉદ્વિકાસ થયો છે એવું સાબિત થઈ શકે। હવે પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા ઉલ્કાઓની અંદર પણ આવા જ સમાંતર દ્રવ્યો છે એ જોવા મળેલા, અને કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈ એવું આપણે તારણ કાઢી શકીએ। અને આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસની વાતને વધતા ઓછા પ્રમાણમાં ઉદ્વિકાસની સાચી પ્રથમ સંકલ્પના તરીકે સ્વીકારેલ છે। ઓકે।